दिवाळी पर बाळकोने लखवानुं होमवर्क आपवुं ए केटलुं योग्य छे? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દિવાળી પર બાળકોને લખવાનું હોમવર્ક આપવું એ કેટલું યોગ્ય છે? આ પ્રશ્ન એટલા માટે પૂછાવો જોઈએ કારણ કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે બાળકોને આપણા સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવા જોઈએ, બાળકોને સંસ્કાર આપવા જોઈએ, આપણી પરંપરાનો એમને ખ્યાલ હોવો જોઈએ, અને બીજી બાજુ જ્યારે તહેવારો આવે છે કે જેમાં સૌથી વધુ આ સાંસ્કૃતિક મૂલ્યોની અભિવ્યક્તિ થાય છે, ત્યારે જ બાળકો એમાં ગેરહાજર હોય છે. કારણ શું? કારણ કે શાળાએ એમને એવું હોમવર્ક આપ્યું છે કે જેના માટે એને દિવસમાં કલાક બે કલાક ખૂણામાં બેસીને કામ કરવું પડે. શાળાને એમ લાગે છે કે જો બાળક લખતું નથી તો એ ક્યાંક ભૂલી ન જાય, આ વેકેશન દરમિયાન ભૂલી જશે તો. મિત્રો, માત્ર ગોખેલું ભૂલાય છે, શીખેલું ભૂલાતું નથી. અને જો આપણે એમ હોય કે બાળકો ભૂલી જશે તો આપણે એમ સમજવું જોઈએ કે આપણે બાળકો પાસે ગોખાવીએ છીએ, એમને શીખવાડતા નથી. એની સામે વાલીઓનો પણ આમાં એક રોલ છે. વાલી પણ એમ સમજે છે કે થોડું હોમવર્ક અમારા બાળકોને આપજો જેથી અમને તહેવારોમાં ઓછા હેરાન કરે. તો આ કેટલું યોગ્ય છે? બાળક લખલખ કરે એનાથી એને આવડી જાય છે? તમે જ્યારે બાળકો લખતા હોય છે આ પ્રકારના વેકેશન દરમિયાન, ત્યારે એની બોડી લેંગ્વેજ ઓબ્ઝર્વ કરજો. ઘણા બધા તો એમાં માત્ર વેઠ ઉતારે છે, ઉતારો કરે છે. એની સરખામણીમાં બાળકોએ આ દિવાળી વેકેશન અથવા તો કોઈ પણ તહેવારના વેકેશનમાં પરિવાર સાથે વધુ ટાઈમ ગાળવો જોઈએ. એક્સટેન્ડેડ ફેમિલી છે, આપણું બૃહદ કુટુંબ છે, એમની સાથે વાતો થાય, એમના ઘેર આવવા જવાનું થાય, રંગોળીમાં બાળકો જોડાય, ખરીદીમાં બાળકો જોડાય, આ એમના જીવનની સર્વાંગીણ કેળવણી માટે ખૂબ જરૂરી છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક એવું સમજી બેઠા છીએ કે ભણવું એટલે લખવું. પણ જેમ એક ઝાડ એ જંગલ નથી, એમ જ લખવું એ શિક્ષણ નથી. આ દિવાળીએ વાલી અને વિદ્યાર્થી બંને આ પ્રકારના હોમવર્કનો રીતસરનો વિરોધ કરે એવી મારી નમ્ર અપીલ છે. અને આપણે સૌ સર્વાંગીણ કેળવણી તરફ આગળ વધીએ અને ખંડિત કેળવણીથી દૂર રહીએ. મને આશા છે આજની એ વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.